દિગજ નેતાઓ રણ મેદાને ઉતરી રહ્યા હોય જેમ જેમ વિધાનસભાની ચૂંટણી અરવલ્લીની કે જ્યાં વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવતા જ દરેક દિગ્ગજ નેતાઓ પણ રણ મેદાને ઉતર્યા છે ત્યારે અત્યારે અરવલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સભાને સંબોધિત કરવાના છે ત્યારે હરજી પારોટ એજ્યુકેશન કેમ્પસ ખાતે ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવશે

વાત કરવામાં વિધાનસભાની ચૂંટણીની કે જે આ વિધાનસભાની ચૂંટણી ખૂબ જ નજીકના સમયમાં આવી રહ્યો હોય આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલી ડિસેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી પાંચ ડિસેમ્બરના રોજો જવાની છે ત્યારે તેનું મત મતગણતરી આઠ ડિસેમ્બરના રોજ થશે ત્યારે તમામ પક્ષના દિગ્ગજ નેતાનો હવે રણ મેદાને ઉતરી પડ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પણ અમિત શાહ પણ અત્યારે અરવલ્લીમાં સભા યોજવાના હોય ત્યારે અરજી કેમ્પસ ખાતે તેમને સભાનું આયોજન કરવામાં આવ્યું છે અમિત શાહના આગમનને લઈ અને ચૂંટણી સભામાં તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે સાથે જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને દિગ્ગજ નેતાઓ જ્યારે રણ મેદાને ઉતર્યા હોય અમિત શાહ ગૃહમંત્રી જ્યારે અરવલ્લીમાં સભા કરવાના હોય ત્યારે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ દેવાયો છે અને સભાને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે